તો ભારે વરસાદથી વડોદરાવાસીઓની ચિંતા વધી છે. ધોધમાર વરસાદથી વડોદરા પાણી પાણી થયું છે. આજવા ડેમની સપાટી 209.13 ફૂટ, મહત્તમ જે 214 ફૂટ હોવી જોઈએ તેની સામે 209 ફૂટ પહોંચી ગઈ છે. પ્રતાપપુરા ડેમની સપાટી 222.23 ફૂટ પહોંચી ગઈ છે. અકોટા બ્રિજની સપાટી 21.87 ફૂટ, મુજમહુડા બ્રિજની 19.17, વડસર બ્રિજની 17.40 અને સમાહરણી બ્રિજની સપાટી 15.94 ફૂટે પહોંચી ચૂકી છે. તો વડોદરામાં દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. તમામ લોકો જે છે તે પોતાના બાળકોને પણ ખભે મૂકી અને એક જગ્યાએ બીજી જગ્યાએ જવા માટે મજબૂર બન્યા છે, કારણ કે પાણી એટલા ભરાયેલા છે, ફૂટની અંદર પાણી ભરાયા છે. ઇંચમાં ભલે વરસાદ થયો હોય પરંતુ રસ્તા પર ફૂટમાં પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તો વધુ માહિતી મેળવીશું ન્યૂઝ 18 સહયોગી સંધ્યા અમારી સાથે જોડાઈ ગયા છે. સંધ્યા, હાલમાં કયા વિસ્તારમાં છો, ત્યાં આગળ શું પરિસ્થિતિ જોવા મળી રહી છે, કારણ કે વરસાદ હજી પણ વરસી રહ્યો છે વડોદરામાં? બરોડામાં અત્યારે પણ વરસાદ છે ને એટલા માટે જ અમે છત્રી લઈને અત્યારે ઊભા છે. ને બરોડાના મુખ્ય જે માર્ગો છે ત્યાં આપ જોઈ શકો છો કે અડધા અડધા ફૂટ હજુ પણ પાણી ભરાયેલા છે. અને આ જે વિસ્તાર છે વડોદરાનો પોશ વિસ્તાર પણ ગણાય છે. બરોડામાં જો એન્ટર કરવું હોય તો આ વિસ્તારમાં થઈને જવું પડે છે. અમિતનગર સર્કલ પાસેનો આ વિસ્તાર છે ને આપ જોઈ શકો છો કે લાઈવમાં રિક્ષા પણ બંધ પડી ગઈ છે અને તેમને ધક્કો મારવો પડે, ધક્કો મારીને આગળ ધપાવવી પડે એ પ્રકારની આ પરિસ્થિતિ છે. લોકો અહીંયા હેરાન પરેશાન થઈ રહ્યા છે. કેટલાયના વાહનો અહીંયા બંધ પડી રહ્યા છે. અનેક જે ફોર વ્હીલર છે તે પણ અહીંયા બંધ પડી રહી છે. કેટલીક જે રિક્ષા છે તેમાં પણ પેસેન્જર ભરીને જે લોકો જઈ રહ્યા છે તે લોકો પણ અટવાઈ રહ્યા છે. અમિતનગર વિસ્તાર છે, આ સર્કલ વિસ્તાર છે. સર્કલથી આપ જોઈ શકો છો કે સામાન્ય લોકો પણ હવે હેલ્પ માટે આવી રહ્યા છે. સંસ્કાર નગરીના આ જ આ સંસ્કાર છે ને જે અત્યારે આપણે જોવા પણ મળી રહ્યા છે. એક ભાઈની રિક્ષા બંધ થઈ ગઈ છે અને આ જે બ્રિજ આપણે જોવા મળી રહ્યો છે ત્યાં આખો બ્રિજ અત્યારે ટ્રાફિકથી ફૂલ થઈ ગયો છે. કારણ કે બ્રિજની બીજી તરફ પણ અત્યારે ટ્રાફિક જોવા મળી રહ્યો છે. એટલે કે બ્રિજની નીચે પણ ટ્રાફિક એટલો છે ને બ્રિજની ઉપર પણ જ્યાં સુધી આપની નજર જશે ત્યાં સુધી ટ્રાફિક જોવા મળી રહ્યો છે. આ અમિતનગર વિસ્તાર છે. ડાબી તરફ આપણે જઈએ તો એરપોર્ટ સર્કલ આવે છે. એટલે કે એરપોર્ટ જવું હોય તો પણ લોકોને આ જ રીતે પાણીમાં જવું પડે છે. એક રિક્ષા ડ્રાઈવર આપની સાથે છે, એવું વાત કરવા ઈચ્છી રહ્યા. કયા વિસ્તારમાંથી આવો છો? છાણી જગત નાકાલી વિસ્તારમાંથી આવી રહ્યો છું મેં. બરાબર, ચાલી તો પાણીની સંભાવના રહી છે. આટલું પાણી સંભરાવો અને ગટરનો લાઈનો પેલો ફૂલી ગયો હોય તો આગળ કેટલું પાણી મળ્યું આપણે? બહુ ફૂલ મળ્યું છે, પાણી ફૂલ પાણી છે. આ બ્રિજ તો આખો ટ્રાફિકથી ફૂલ ધમધમાટ થઈ રહ્યો છે અને આમાં બહુ પબ્લિક પડી રહી છે બધાને. આગળ પણ પાણી એટલું જશે તો હશે તો અમે કઈ રીતે જઈશું? લોકોને એ ચિંતા છે કે ઘરે કેવી રીતે જશે. હું હવે આપને દ્રશ્યો બતાવું. આ બ્રિજના આપ દ્રશ્યો જોઈ લો. આખો બ્રિજ ટ્રાફિકથી ફૂલ છે. લોકો અત્યારે ઘરે જઈ રહ્યા છે. વડોદરામાં પણ જે કલેક્ટર છે, તંત્ર છે, તે પણ લોકોને એ જ કહી રહ્યું છે કે જે લોકો જ્યાં છે ત્યાંથી ઘરે પહોંચે. ખાસ કરીને જીઆઈડીસીના જે કર્મચારીઓ છે તેમને પણ કહેવામાં આવ્યું છે કે તેઓ પણ અત્યારે ઘરે પહોંચે, કારણ કે હાઈવેની બીજી તરફ પણ એટલા જ પાણી ભરાયેલા છે. હાઈવે પર અત્યારે પાણી નથી પરંતુ હાઈવે પર સતત વરસાદ યથાવત છે. કેટલાક લોકો આપની સાથે છે. આપ ક્યાં જઈ રહ્યા છો? ગાડીઓ બી કેટલી બધી બંધ પડી ગઈ છે. સંસ્કારી નગરી થંભી ગઈ છે એવું લાગે છે. જ્યાં છો ત્યાં જ રોકાઈ ગયા. હા, ટ્રાફિક બી બહુ છે આગળ. અને તમારે કેટલા કિલોમીટર દૂર અહીંયા જવાનું છે? તમારે અત્યારે 3 કિલોમીટર જેવું જવાનું છે. 3 કિલોમીટર દૂર જવાનું છે પરંતુ ત્યાં પહોંચતા પણ લગભગ એકાદ કલાકથી પણ વધારે સમય થઈ શકે એ પ્રકારની પરિસ્થિતિ આપ જોઈ શકો છો. કે જેમ જેમ અમે જ્યારે અહીંયા રસ્તા પર ઉતર્યા ત્યારે પાણી થોડું ઓછું હતું પરંતુ વરસાદ વધારે છે અને જેના કારણે જ પાણીનું સ્તર પણ વધી રહ્યું છે. હજુ અમે આગળ જઈશું. પાછળ મારા કેમેરામેન નિલેશ સોસાને જણાવીશ કે જેઓ પાછળના દ્રશ્યો પણ બતાવ્યા. એરપોર્ટ સર્કલ જવાનો રસ્તો છે, એટલે કે એરપોર્ટ જવાનો રસ્તો છે. જે પણ લોકો એરપોર્ટ જઈ રહ્યા છે, જે લોકોની ફ્લાઇટ પણ હશે તે લોકો પણ આજે અટવાવવાના છે તે નક્કી છે. અહીંયા ભાઈનું ચપ્પલ પણ નીકળી ગયું છે તેવું પણ. એટલે એક એક વસ્તુને આપણે સાચવવી પડે તે પ્રકારની અત્યારે પરિસ્થિતિ છે. અહીંયા પણ કેટલાક કર્મચારીઓ આપણે દેખાઈ રહ્યા છે. કાં થી આવ્યા ભૈયા, કાં જા રહ્યો?
પૂરા બંધ હૈ ઇતના પાણી ચાર ચાર પાણી ચાર ચાર ફૂટ ઓર પાણી મેં આયે આપ હા પાણી ઓર અભી કહાં જા રહે હો આજવા આજવા ઘર જા રહે હો યાર હા ઘર તો આજે મુખ્ય સિદ્ધાર્થ એ જ પરિસ્થિતિ છે કે લોકો કામ છોડીને હવે ઘરે જઈ રહ્યા છે, લોકોને રજા આપી દેવાય છે, કારણ કે આ પરિસ્થિતિ હજુ પણ વણસી શકે તેમ છે. જી સંધ્યા, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. બોરસદથી અમારી સાથે સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે, તેમની સાથે વડોદરાથી પણ, કારેલી બાગથી પણ સંવાદદાતા જોડાયેલા છે, તેમની પાસે પણ જઈશું. જે રીતની પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે સંધ્યા, જે રીતે વડોદરા શહેરના એક એક વિસ્તારના હાલ બતાવી રહ્યા છે. વધુ એક સંવાદદાતા અમારી સાથે જોડાઈ ગયા છે, હાર્દિક વડોદરાથી. હાર્દિક, શું પરિસ્થિતિ છે વડોદરાના અન્ય વિસ્તારોની અંદર, જે રીતે સંધ્યા જણાવી રહ્યા હતા તે પ્રમાણે? બિલકુલ સિદ્ધાર્થ, જો વડોદરાની વાત કરી શકાય તો વડોદરા શહેરમાં શબ્દમાં બયાન કરી શકાય તેવા પ્રકારની પરિસ્થિતિ નથી. સીધા દ્રશ્યો જે છે હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ. તમે જોઈ રહ્યા છો કારાની બાગ મુક્તાનંદ જે સર્કલ છે ત્યાંનો વિસ્તાર છે, અને અહીંયા લોકોની કેવા પ્રકારની પરિસ્થિતિ થઈ છે તે જોઈ શકાય છે. લોકો જે છે તે પોતાની ઘર વખરીનો સામાન જે છે તે લારી પર ગોઠવીને અત્યારે એક સ્થળેથી બીજા સ્થળ પર જઈ રહ્યા છે. તો બીજી વાત કરીએ તો આસપાસની જે સોસાયટીઓ છે ત્યાંના પણ હું દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરું. અહીંયા જે સ્વામિનારાયણ મંદિર આવેલું છે ત્યાંના પણ દ્રશ્યો જે છે હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ. તમે જોઈ રહ્યા છો કે સ્વામિનારાયણ મંદિર સામે જોવા મળી રહ્યું છે, અને રસ્તા પર જ્યાં જુઓ ત્યાં ચારે તરફ જે વરસાદી પાણી છે તે જોવા મળી રહ્યા છે. લોકોના ઘરોમાં પાણી જે છે તે ઘૂસી ગયા છે. અહીંયા ફોર વ્હીલર કાર છે તેની પણ દુર્દશા તમે જોઈ શકો છો. વડોદરા શહેરના તમામે તમામ વિસ્તાર જે છે તે બેટમાં ફેરવાઈ ગયા છે. હું પાણીમાં ઉતરીને દર્શકો જે છે તેમને વડોદરા શહેરની અત્યારની પરિસ્થિતિ કેવા પ્રકારની છે તે બતાવવાનો પ્રયત્ન કરીશ. તમે જોઈ રહ્યા છો કે મારા ઘૂંટણ સમા પાણી જે છે અહીંયા ભરાઈ ગયા છે, અને પાણીમાં જે લોકો છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે. સોસાયટીઓના જે દ્રશ્યો છે એ બતાવવાનો પ્રયત્ન કરું કે સોસાયટીઓમાં કેવા પ્રકારની પરિસ્થિતિ છે. સિદ્ધાર્થ, તમે જોઈ રહ્યા છો કે આ એક ગલી છે અને સામે અંદર જ એક સોસાયટી આવેલી છે, પરંતુ સોસાયટીમાં અંદર જવાય કે ત્યાંથી બહાર નીકળાય તેવા પ્રકારની પરિસ્થિતિ નથી. લોકો જે છે પોતાના ઘરમાં પુરાઈ રહેવા માટે મજબૂર બન્યા છે. બીજા પણ જે અન્ય વાહન ચાલકો કે જે અહીંયા અટવાઈ ગયા છે, પોતાની કારમાં જ અટવાઈ ગયા છે, જે વાહન ચાલકો પણ હું તમને અત્યારે બતાવી રહ્યો છું. તમે જોઈ રહ્યા છો કે લોકો જે છે ફટાફટ કારમાંથી અત્યારે બહાર નીકળ્યા છે, અને જેમ તેમ કરીને પોતાનું જે વાહન છે તેને બચાવવાનો પ્રયત્ન જે છે તે કરી રહ્યા છે. વડીલો હોય, વૃદ્ધો, બાળકો, તમામે તમામ લોકો જે છે વડોદરા શહેરમાં અત્યારે હેરાન પરેશાન જે છે તે જોવા મળી રહ્યા છે. બીજી વાત કરીએ તો પાલિકાએ પ્રી મોન્સૂનની વાત કરી હતી, પરંતુ અહીંયા તમામ દાવા જે છે તે પોકળ સાબિત થયા હોય તેમ લાગી રહ્યું છે. જી હાર્દિક, આપ અને સંધ્યા દ્રશ્યો બતાવતા રહેશો વડોદરાના. હવે બોરસદ પણ જઈ રહ્યા છે, આપ બંને જોડાયેલા પણ રહેશો અને દ્રશ્યો પણ બતાવતા રહેશો. બોરસદથી જનક પણ અમે જોડાયેલા છે. જનક, જે રીતનો આંકડો બપોરના 2 વાગ્યા સુધીનો 13-14 ઇંચ વરસાદનો છે, બોરસદ આખું ડૂબી ગયું છે, શું પરિસ્થિતિ હાલની જોવા મળી રહી છે ત્યાં? જી સિદ્ધાર્થ, આજે આણંદ જિલ્લાના બોરસદ શહેરમાં આજે સવારે 9 વાગ્યાથી વરસાદ અવિરત ચાલુ થયો હતો. હમણાં જ વરસાદે વિરામ લીધો છે. લગભગ 4:30 સુધી જે ફ્લડ કંટ્રોલ, ડિઝાસ્ટર કંટ્રોલ આણંદના આંકડા છે એ પ્રમાણે 14 ઇંચ વરસાદ નોંધાયો છે. અને બોરસદના હું ચોક્કસ આજ બધા દ્રશ્યો બતાવવા માંગીશ કે બોરસદનો આ જે વડ તળાવ વિસ્તાર છે, સમગ્ર આખો વિસ્તાર જળબંબાકાર થઈ ગયો છે, પાણીમાં ગરકાવ થઈ ગયો છે. અહીંયા તળપદા સમાજના લગભગ 100 જેટલા પરિવારોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. અહીંયા સ્થાનિક VHPના કાર્યકરો અને SDRFની ટીમે ભેગા થઈને આખું એક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. જે કોઈ લોકો છે રેસ્ક્યુ કર્યા છે એમને અહીંયા નજીકની નિશાળમાં ઉતારો એટલે આશ્રય આપવામાં આવ્યો છે. ચોક્કસ આજે બોરસદના શહેરોની જો વાત વિસ્તારોની વાત કરીએ તો બોરસદમાં હાલમાં જે પરિસ્થિતિ છે તેવી જ વડોદરા શહેરની પણ છે. સંધ્યા અમારી સાથે જોડાયેલા છે કે જેઓ ગ્રાઉન્ડ ઝીરો પર છે વડોદરાની અંદર. સંધ્યા, મકાનોની અંદર પાણી ઘૂસવાની શરૂઆત થઈ ગઈ છે, જોકે વરસાદ જે છે તે હજી પણ વરસી રહ્યો છે. પરિસ્થિતિ વધુ કપરી થઈ શકે છે હજી પણ સંધ્યા? પરિસ્થિતિ હજુ પણ વણસી શકે છે, કારણ કે છેલ્લા 8 કલાકની વાત કરીએ તો 8 કલાકમાં 6 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. અને વડોદરા શહેરના આ હાલ અત્યારે થઈ ગયા છે, જ્યાં જુઓ ત્યાં ટ્રાફિક જામ છે. લોકો જે લોકોના વ્હીકલ પણ બંધ થઈ ગયા છે, તે રહ્યો તો લોકો આ રીતે હા રોડ ઉપર વ્હીકલ મૂકી દીધા તેવું તે લોકો કહી રહ્યા છે. મોટા વાહનો ફક્ત અહીંયાથી પસાર થઈ રહ્યા છે, નાના વાહનોને બીક એ જ સતાવી રહી છે.
કે ક્યાંક જો આગળ વધ્યા તો તેમનું વાહન બંધ ન થઈ જાય. અને આ એક વિસ્તારના હાલ નથી, વડોદરાના પૂર્વ પશ્ચિમ દરેક વિસ્તારના આ જ હાલ છે. અને રેલવે સ્ટેશનથી બીજી તરફ એટલે ગોત્રી જવાનો જે રસ્તો છે એ તો સાવ બંધ થઈ ગયો છે. કેટલાક લોકો અમને અહીંયા મળ્યા અને તેમનું કહેવું છે કે લગભગ કમર સુધીના પાણી ભરાયેલા છે. અને અહીંયા પણ જે રોડની આજુબાજુ પણ જે સોસાયટી આવી ગઈ છે ત્યાંના લોકોના ઘરના કિનારા સુધી અહીંયા પાણી આવી ગયા છે. અને અહીંયા પણ આપ જોઈ શકો છો કે કેટલાક જે લોકો છે ઘરમાંથી જોઈ પણ રહ્યા છે કે ક્યાંક આ આફત તેમના ઘર સુધી ન પહોંચી જાય, કારણ કે ઓટલા સુધી પાણી આવી ગયા છે. હજુ પણ જો થોડો વરસાદ વરસે તો તેમના ઘર સુધી આ પાણી પહોંચી શકે છે. અને આ તો મુખ્ય રસ્તાની વાત થઈ રહી છે સિદ્ધાર્થ, ફક્ત આ મુખ્ય રસ્તાના આ હાલ હોય તો સમજી શકો છો કે શહેરની જો અંદર જઈએ તો અલગ અલગ વિસ્તારોમાં શું પરિસ્થિતિ પેદા થશે. અત્યારે ફક્ત વડોદરાવાસીઓ એ જ ચિંતા કરી રહ્યા છે કે હેમ ખેમ તેઓ ઘરે પહોંચી જાય. અને આટલી ભીડ ફક્ત આપણને એની જોવા મળી રહી છે કે જલ્દીથી અમે ઘરે પહોંચી જઈએ. ઘરના લોકો પણ ચિંતા કરી રહ્યા છે. સ્કૂલની અમને કેટલીક અહીંયા ક્લાસીસની સ્કૂલની બસ પણ દેખાય કે જેઓ જે વિદ્યાર્થીઓ છે તેમને ઘરે પહોંચાડી રહી છે, કારણ કે હેમખેમ ઘરે પહોંચવું અત્યારે બહુ જરૂરી છે. તંત્રએ પણ આદેશ આપી દીધા છે કે તમામ લોકો ઘરે પહોંચો. કાકા પણ અત્યારે પલટતા પલટતા ક્યાંથી આવ્યા કાકા? પરિસ્થિતિ એ છે કે સતત પાણી વધવું એ વડોદરા વાસીઓ માટે ચિંતાનો વિષય રાત સુધીમાં બની શકે છે. હાલ રોકાઈ રહ્યા છે એક વિરામ માટે. અમારા સંવાદદાતા અમારી સાથે જોડાયેલા છે. ફરી વખત ગ્રાઉન્ડ ઝીરો પર જઈશું ને તેમની પાસેથી અહેવાલ લઈશું અને શું પરિસ્થિતિ છે તે જાણીશું.